નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલ માં હું કૃતાર્થ વાઘેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો તમને લોકોને ખ્યાલ છે કે આપણે એક યોજનાની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ તે સિવાય કરંટ અફેર્સ અને વર્લ્ડ ઇન બોક્સ નું એક નવું ઇનિશિયેટિવ મિશન વિજય ભવ તો આ ત્રણેય મુદ્દાઓના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આપણે જે યોજનાઓ ભણી રહ્યા છીએ એ પૈકી આજે આપણે ભણવી છે ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે સમરસ ગ્રામ યોજના

સ્વાયત બનાવી દઉં તો પંચાયતી રાજ અંતર્ગત આપણા સરપંચની ચૂંટણી થતી રહેતી હોય છે આપણા ગામની અંદર થતી ચૂંટણી પરંતુ સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ એ ચૂંટણીને કારણે ગામની અંદર વાદ વિવાદ થાય એમાં અલગ અલગ પ્રશ્નોનું સર્જન થાય એના બદલે કંઈક એવી વ્યવસ્થા હોય તો કે ભાઈ બિનહરીફ ચૂંટાઈ આવે ગામના જે લોકો છે એની સર્વસંમતિથી બિનહરીફ કોઈ ગામની અંદર કોઈ સરપંચની પસંદગી થાય અને બિનહરીફ ચૂંટાઈ આવે તો એવા ગામને કહેવામાં આવે સમરસ ગ્રામ તો જે જે ગામની અંદર આ પ્રકારની ચૂંટણી થતી હોય છે એટલે કે બિનહરીફ ચૂંટાઈ આવતા હોય છે સભ્યો સરપંચ વગેરે તો એવા ગામને સમરસ ગ્રામ યોજના અંતર્ગત કેટલીક નાણાકીય સહાય મળતી હોય છે તો તમને સૌથી પહેલો મુદ્દો એ ખબર પડી જવી જોઈએ કે ભાઈ સમરસ ગ્રામ કોને કહેવાય તો કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્યાપક સમજૂતીથી બિનહરીફ અને સર્વસંમતિથી થાય એને કહેવામાં આવે સમરસ ગ્રામ અને એવા ગામડાઓને એવી પંચાયતોને સમરસ ગ્રામ યોજના અંતર્ગત નાણાકીય સહાય મળતી હોય છે હવે સમરસ ની અંદર બે પ્રકાર છે કઈ રીતે બે પ્રકાર તો એક છે સામાન્ય સમરસ અને બીજું મહિલા સમરસ તો તમને એમ થાય સામાન્ય સમરસ કોને કહેવાય તો કે સામાન્ય સમરસ એટલે જે તે પંચાયતની અંદર જે સરપંચ છે બીજા જે સભ્યો છે બી નરીફ ચૂંટાઈ આવે તો એ સામાન્ય સમરસ મહિલા સમરસ એટલે શું કે સરપંચ સહિત તમામ સભ્યો પંચાયતના મહિલાઓ હોય સરકારનો એ ઉદ્દેશ એવો રહેલો છે કે ભાઈ મહિલાઓ પણ રાજનીતિની અંદર આવે વગેરેની અંદર પોતાનો ફાળો ભજવે સરકારે એના માટે અલગ અલગ ક્ષેત્રોમાં અનામત વ્યવસ્થા કરી છે મહિલાઓ માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે તો પંચાયતી રાજની અંદર પણ મહિલાઓનું જે ફાળો છે એ વધે મહિલાઓની ભાગીદારી વધે એ માટે આ યોજના અંતર્ગત સમરસ ગ્રામ યોજનામાં એક સ્પેશિયલ અલગ કેટેગરી આપવામાં આવી છે મહિલા સમરસ અને જે ગ્રામની અંદર મહિલા સમરસ હોય એટલે કે સરપંચ મહિલા હોય એના સભ્યો મહિલા હોય અને બધા પાછા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યા હોય તો એ લોકોને વધારે નાણાકીય સહાય મળતી હોય છે અહીંયા સુધી તમને ખ્યાલ પડે છે તો આપણે જોઈએ જો સામાન્ય સમરસ મેં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ કે સમરસ ગ્રામ પંચાયત સમય સહેલો મુદ્દો છે ખૂબ સહેલો મુદ્દો છે મેં જે તમને ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં તમને ખ્યાલ પડી ગયો છે આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયતની એક જ ઉમેદવાર હોવાને કારણે ચૂંટણી કરવાની જરૂર ન પડે તેવી પંચાયતોને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે તેમજ આ પ્રકારની ગ્રામ પંચાયતને વિશેષ અનુદાન આપવામાં આવે છે વિશેષ રકમની ફાળવણી કરવામાં આવે છે તેમના ગામની અંદર ડેવલપમેન્ટ માટે ત્યાં અલગ અલગ વિકાસના કાર્યો માટે જેમ કે આપણે વાત કરીએ આ યોજના ક્યારે રજૂ થઈ ક્યારે એને લોન્ચ કરવામાં આવી તો કે બે હજાર એકમાં લોન્ચ કરવામાં આવી એમાં સમયાંતરે નાણાકીય રકમમાં પણ સુધારો કરવામાં આવ્યો અને વધારવામાં આવી સમય સાથે આપણી પાસે ઉદાહરણ ખરું કોઈ કે જે સમરસ ગ્રામ હોય તો કે હા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની લાડોલ ગ્રામ પંચાયત સરપંચ સહિત ચોવીસ સભ્યો બિનહરીફ ચૂંટાયેલા તો આપણી સામે આ ઉદાહરણ પણ છે તો એને કહેવાય સમરસ ગ્રામ અને મહિલા સમરસ એટલે શું એ પણ મેં તમને સમજાવ્યું કે સરપંચ અને બીજા સભ્યો મહિલા હોય અને સર્વસંમતિથી કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર

દાહોદના ફતેપુર દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાની સાગરાપાડા ગ્રામ પંચાયત રૂપે મહિલાઓના હાથમાં ભાઈ એમ પાવરમેન્ટ પછી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાને કણજગરી ગ્રામ પંચાયત તો ત્યાં પણ ઓગણીસ જેટલા સભ્યો પૂર્ણ રૂપે મહિલાઓ તો તમને તલાટી ની અંદર સીધો સવાલ પૂછે ભાઈ નીચેના પૈકી કયા ગામની ગ્રામ પંચાયત એ પૂર્ણ રૂપે મહિલા સમરસ ગ્રામ પંચાયત છે એવો સવાલ સીધો આપણને તો તો હવે આવડી જોઈએ તમને આ યોજનાનો ખ્યાલ આવી ગયો સમરસ ગ્રામ કોને કહેવાય સામાન્ય સમરસ કોને કહેવાય મહિલા સમરસ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો તો કે આ ભાઈ એ અમને ખબર પડી ગઈ હવે આપણે જોઈએ કે ભાઈ આ યોજના અંતર્ગત સરકાર કેટલી નાણાકીય સહાય પૂરી પાડે છે ખાસ આપણે એ જોઈ લઈએ તો જુઓ સૌ પ્રથમ તમે

સતત ત્રીજી વખત સામાન્ય સમરસ બને તો ત્રણ લાખ બાર હજાર પાંચસો રૂપિયાની સહાય અને ત્યાં સોલાર લાઇટ માટે પણ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે અને આ બધી સહાય સામાન્ય સમરસ માટે છે એટલે કે સરપંચ પુરુષ પણ હોઈ શકે સમજાણું તમને માત્ર મહિલા સરપંચ હોય અને સભ્યો મહિલા હોય તેને મહિલા સમરસ કહેવાય અને બટ ઓબિયસ વસ્તુ છે કે સામાન્ય સમરસ કરતા મહિલા સમરસમાં નાણાકીય રકમ વધારે હશે ક્લિયર થાય છે તમને દરેકને ત્યાર પછી પાંચ હજાર થી પંદર હજાર સુધીનું ગામ હોય મોટું ગામ છે અને સિમેન્ટ કોન્ક્રીટ રોડ માટે બે લાખ રૂપિયા અને ત્રીજી વાર સમરસ બને તો ચાર લાખ અડસઠ હજાર રૂપિયા અડસઠ હજાર સાતસો પચાસ રૂપિયા અને ત્યાર પછી સોલાર લાઈટ માટે ત્રણ લાખ રૂપિયા જેવી રકમ મળવાપાત્ર

તમને એમ થાય સરકાર કેમ આવું કરે છે તો કે ભાઈ ચૂંટણી થાય છે કેટલો ખર્ચ કરવો પડે એની બદલે રકમ કોઈ ગામને મળે તો એ ગામની અંદર કોઈ સારા એવા વિકાસના કાર્યો કરી શકાય તો મહિલા સમરસ ગ્રામ પંચાયતને પહેલી પહેલી વાર વાર લાખ રૂપિયા બને ત્યારે સગવડ બીજી વાર સતત બીજી વાર બને તો ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા અને સિમેન્ટ કોન્ક્રીટ રોડ માટે બે લાખ રૂપિયા અને સતત ત્રીજી વાર બને તો ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ અને સોલર લાઈટ પણ નખાવી દેવામાં આવશે એના માટે કેટલા રૂપિયા ત્રણ લાખ રૂપિયા જોવો તમે તો પહેલી સતત પહેલી વાર સતત બીજી વાર સતત ત્રીજી વાર તો રકમ પણ વધતી જાય છે એ બને શું અંદર લોકો એમ કે ભાઈ કઈ વાંધો આપણે આપણે કોઈને પસંદ સર્વસંમતિ પાંચ હજાર એક થી પંદર હજાર સુધીની વસ્તી ધરાવતું ગામ અને એમમાં પહેલી વાર મહિલા સમરસ હોય તો જો તમે પાંચ લાખ રૂપિયા મળે પાંચ લાખ થી ગામની અંદર કેટલા કામો થઈ જાય નળ કનેક્શન ઘણા લોકોને મળી જાય ગામની અંદર બ્લોક ન નાખાય તો બ્લોક નાખાય આંગણવાડીની વગેરે કઈ સુવિધાઓ સારી કરવી છે તો એ થઈ શકે લાઈટ લાઈટ નાખી શકાય તમે સોલાર લાઇટ માટે તો ત્રીજી વાર સમરસ બને તો પૈસા આપ્યા છે લાખ રૂપિયા તો આપવા પહેલી વાર સમરસ બને તો પાંચ લાખ અને ધોરણ આઠ બીજી વાર સમરસ બને તો છ લાખ પચીસ હાજર અને સિમેન્ટ કોન્ક્રીટ રોડ માટે બે લાખ રૂપિયા અને પછી ત્રીજી વાર બને તો સાત લાખ એક્યાસી હજાર બસો પચાસ અને સાથે ત્રીજી વાર સમરસ બને મહિલા સમરસ બને તો સોલાર લાઇટ નાખવા માટે પણ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે જેથી કરીને ગામમાં પણ વીજળી પહોંચી જાય તો આ બધી બાબતો શેને લગતી છે તો કે આ બધી બાબતો છે સમરસ ગ્રામ યોજનાની હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે તો તમને એમ થાય કે મારે આવી બધી યોજનાઓ ભણવી છે તેનું પ્લે લિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે તો એ પણ લેક્ચર આપણે ચૂકવાના નથી જો હજુ તમે સુધી આ હજુ સુધી તમે વર્લ્ડિંગ બોક્સની ચેનલ ને નથી કરી તો એને સબસ્ક્રાઈબ પણ કરીએ અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બે આઇકન જરૂર પ્રેસ કરીએ thank you so much for your passion next lecture